सर्वावतार इष्ट देव भगवान श्रीहरि व्यासने बिराजमान परम पूज्य ज्ञान स्वामी अपना मंदिर महंत परम पूज्य हरिलुपदास जी स्वामी वेडोड़ थी पधारेल परम पूज्य हरिप्रीतदास जी स्वामी वसई थी पधारेल संतो अमारे कृपा स्वामी बाल मुकुंद भगत वगैरह पार्षदों ने श्रीजी लाडीला प्रेमी भक्तों બહુ સરસ મજાની પૂજ્ય સ્વામી કથા કહેતા હતા આપણને. બહુ હૃદયથી વાત કરીએ તો વક્તા ભલે આમ નાના રહ્યા પણ એનો જે ગાવાની હલક એટલી બધી સરસ ને મીઠી છે. હું તો આવ્યું, મને થયું કે ખાલી એક દારૂ જો આમ ગાયા જ કરે ને તો સાંભળવાની બહુ મજા આવે. એનો આમ લેકો જો જુદા જુદા રાગમાં કેટલું સરસ મજાની ચોપાઈ બોલે છે અને લય તાલ સુર એનું જ્ઞાન પણ બહુ સરસ છે. એટલે હજી નાની ઉંમર હોવા છતાંય આટલી સરસ મજાની કથા એટલું ગાવાનું રમણા સ્વામીએ વાત કરીને કે ધીરે ધીરે વક્તા મહોદયશ્રી બહુ મોટા થશે અને નિર્વિવાદ વાત છે. કારણ કે પૂજ્ય હરિલુપદાસજી સ્વામી એમની જે સાધુતા એમને જે ભગવાનની નિષ્ઠા ખુમારી એ બધા જે ગુણો છે એનું જે સિંચન છે એ વક્તાશ્રીમાં પૂજ્ય સ્વામી કરે છે. અમારે કૃપા સ્વામી હોય એનો જે મમત્વ ભાવ સંતો ભક્તો પ્રત્યે જે લાગણી સંતો ભક્તોને જે સાચવવા એ બહુ સારું છે અને કૃપા સ્વામીની સાધુતા પણ અજોડ છે. તદુપરાંત આપણે ભગત જુઓ કેટલા નિર્મની કેટલા સરળ, જેમ સંતો હમણાં સ્વામી વાત કરતા હતા ને કે જેને ભગવાનને રાજી કરવા હોય એણે જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરવી, તો મુકુંદ ભગત છે આપણે એને ખરેખરી જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આજે વર્ષોથી તમે જો એક જ ધારું અંગ સતત સેવા કર્યા કરે નિર્માની, પણ મારા જ વખતે જે હરિભક્તો મારા જ વખતે જે સંતો ને એવું અત્યારે ને એવું ઘણા બોલતા પણ હોય, પણ હું તો એવું કહું છું કે આ યુગમાં આ રજોગુણી વાતાવરણમાં જે સંતો જે હરિભક્તો પંચવર્તમાન પાળે છે ભગવાનની નિષ્ઠા રાખીને ભગવાનનું ભજન કરે છે એ મુક્તાત્મા જ કહેવાય. અને કાંઈક પૂર્વનો સંસ્કાર હોય કાંઈક હોય તો જ આ બધું થઈ શકે. બાકી તો આપણે જોઈએ છીએ ઘણી વખત સત્સંગમાં બધા બહુ ડાપણ કરતા હોય પણ થોડા સમય જાય ત્યાં બધું સુરસુર્યું થઈ જાય. અને આ બધા સંતો વર્ષોથી તમે જુઓ તો એક ધારું અંગ રાખી નિર્માનીપણે સરળતા સાદાઈ બધું જાળવી રાખી અને ભજન ભક્તિ કર્યા કરે અને બધા હરિભક્તોને કરાવે એ કોઈ નાની વાત નથી. એટલે આપણે અમરોલી મંદિર હમણાં સ્વામીએ વાત કરી કે હમણાં નવું મંદિર બાંધવાનો પૂજ્ય સ્વામીએ સંકલ્પ કર્યો છે, તો જેટલું બને એટલું આપણે સંકલ્પમાં બળીએ. જો કે ખરેખર આપણને એમ હોય કે આપણે કર્યું પણ હકીકતમાં જોઈએ તો આ એક ભગવાન આપણને અવસર આપે છે. એક બહુ સરસ મજાની વાત છે. એક વખત વડતાલમાં મંદિર બંધાતું હતું, એ વખતે જોબન પગીને એવો સંકલ્પ થયો કે મહારાજ છે એ તો અનંતકોટી બ્રહ્માંડોના ધણી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વે અવતારના અવતારી છે, અને સંકલ્પ કરે તે આખા બ્રહ્માંડનું સર્જન કરે તો આવું એક નાનું એવું મંદિરનું સર્જન નહીં કરી શકતા હોય. આવો સંકલ્પ થયો એટલે ભગવાને અંતર્યામી રૂપે મહારાજે જાણ્યો, મહારાજે આમ સરળ હાથ ઊંચો કર્યો કે આખું જમીનમાંથી સોનાનું આખું મંદિર, જે અત્યારે નવું શિખરવાળું જે મંદિર છે આખું સોનાનું, અત્યારે તો હવે ખાલી આપણે શિખર ઉપર થોડું હોનું ચડાવ્યું અને મહારાજે તો આખું મંદિર હોનાનું બહાર કાઢ્યું. અને પછી જોબન પગીને કીધું કે જોબન પગી જો અમારે કરવું હોય તો ખાલી આટલી જ વાર લાગે, પણ આમ અમે તમને જો તૈયાર મંદિર આપીશું તો તમે અમને કયા ભાવથી રાજી કરશો. તમારે તમારા આત્માના કલ્યાણ કરવા માટે અમને રાજી કરવા માટે કંઈક સાધન તો જોશે ને, એટલા માટે અમે તમને અવસર આપીએ છીએ. પછી જોબન પગી હાથ જોડ્યા મહારાજને કે નહીં મહારાજ વાત તમારી સાચી છે. પછી વળી પશુ મહારાજે હાથ આમ કર્યો એટલે મંદિર પાછું અંદર જતું રહ્યું, જે ઓલું હોમનાનું હતું ને એ જતું રહ્યું અને એ સારું કર્યું જતું રહ્યું. એટલે મારે એ કેવું છે કે આવું કાંઈક સત્સંગનું કાર્ય હોય તો જે રીતે થઈ શકે એ રીતે જેટલા આપણી શ્રદ્ધા ભાવ એ પ્રમાણે કાંઈક આપણે સત્સંગના હરેક કાર્યમાં કાંઈક ને કાંઈક કરવું. જો આપણને ભગવાનનું મહાત્મ્ય હોય, સત્સંગનું મહાત્મ્ય હોય, સંતનું મહાત્મ્ય હોય, કાંઈક આપણે સત્સંગને સમજ્યા હોય તો કાંઈક ને કાંઈક તન મન ધનથી આપણે જેટલું થઈ શકે એટલી સેવા આપણે સત્સંગની કરવી જોઈએ.
ઘણી વખત અમુક અમુક બહુ બધી આડીહોળી બધી વાતો બહુ કરતા હોય કે ભાઈ હવે મંદિરોની શું જરૂર છે, સુરતમાં તો મંદિરના ભાર જ નથી, આમ છે તેમ છે, આટલા એરિયામાં આમ થઈ ગયું તેમ થઈ ગયું. હું તો કહું છું હજી બહુ મંદિર ઓછા છે. એરિયા વાઇઝ મંદિરો હોય તો જ જાજાજી ભગવાન ભજે, જે એરિયામાં મંદિર ન હોય ત્યાં કાંઈ દૂર કાંઈ લોકો જઈ શકે નહીં. એટલે હું તો કહું છું હજી છે એથી ડબલ સંતો સુરતમાં આવે તો બહુ મોટા સુરતના ભાગ્ય કહેવાય. અને એરિયા વાઇઝ બધે જ મંદિરો આપણા હોય તો કેટલા જીવાત્માઓ ભગવાન ભજે. એટલે બહુ વિશાળ દિલ રાખવું અને જે કાંઈ થઈ શકે એ બધી આપણે સેવા કરવી જોઈ તો ભગવાન રાજી થાય. પણ ખોટું અહમ, ખોટું મમત્વ, ખોટો અહંકાર એને વશ થઈ અને નિંદા ટીકામાં ચડવું નહીં. કારણ કે શ્રીજી મહારાજે એક વાત બહુ સરસ કરી, મહારાજ કે જેને ભગવાન અને સંત એનો મહાત્મ્ય સહિત નિષ્ઠા છે એનું કાળ કર્મ અને માયા પણ બગાડી શકતા નથી, અને મહારાજ કે જેને ભગવાન ને સંતની નિષ્ઠા નથી, મહારાજ કે એનું અમે રૂડું કરવા ઈચ્છીએ તો પણ એનું રૂડું થતું નથી.